રાજકોટની ભાગોળે આવેલા માધાપર ગામ પાસે 400 વર્ષ જૂનું ઈશ્વરિયા મહાદેવનું મંદિર છે. ઈશ્વરિયા મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં ભારે ભીડ જોવા મળે છે અને તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે. એ ધણ ન્યાથી ચરાવા જતા ગાય સાંજ પડે ને એટલે ઘીરે ધણ આવે એટલે ન્યાથી ગા અહીં આવી જાય અને ન્યાથી આ ગા આ ટેકરી માથે વરી જતી. એ વરી જાય અને ગા ન્યાથી દોવાઈ જાય. પછી એ ગા ન્યાથી દોવાઈ જાય એટલે બીજાને એમ થયું તું મારી ગુવર નહીં કે મારી ગા દોઈ લેશ અને મારી ગા દોઈ લેશ ને એટલે કે આ દૂધ આમાં નથી આવતું એટલે ગુવરને એમ થયું બીજે દી એની વાહે વાહે આવ્યો. એની વાહે વાહે આવ્યો ત્યાં ટેકરી માથે ગા દોવાતી હતી વરી જતી હતી એટલે એ એને એમ થયું કે આ અહીંયા શું છે. એના હાથમાં કુવાડી હતી લઈને અને કુવાડી અહીંયા મારી એનો હજી નિશાન છે આ લિંગ ઉપર. આ મંદિર સાથે અનેક પૌરાણિક દંતકથાઓ જોડાયેલી છે. જે જગ્યા પર મંદિર છે ત્યાં એક ગાય દરરોજ શિવલિંગ પર દૂધનો અભિષેક કરતી હતી. ગાયના માલિકે એકવાર જાતે જઈને જોયું ત્યારે ગાય ટેકરા પર જઈને શિવલિંગ પાસે ઉભી રહેતી અને ત્યાં ગાય આપોઆપ દોવાઈ જતી. ગાયના માલિકને ગુસ્સો આવ્યો અને શિવલિંગ પર કુહાડીનો ઘા કર્યો. હજુ પણ આ શિવલિંગ પર કુહાડીનો ઘા જોવા મળે છે. આવી અનેક માન્યતા આ મંદિર સાથે જોડાયેલી છે. અહીંયા આવીને બહુ પૂજા કરીને મહાદેવની મનની શાંતિ અનુભવું છું અને દૂધ ચડાવું અભિષેક કરું. કોઈ લોકો દૂધ ચડાવે અભિષેક ચડાવે બીલીપત્ર કોઈ ચડાવે કોઈ દૂધ ચડાવે. કેવો માહોલ માહોલ બહુ અત્યારે સારો છે અહીંયા. અહીં મંદિરની માન્યતાઓ સાથે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પણ જોડાયેલી છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ અહીં આવતા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન શિવને રીઝવવા પહોંચે છે અને ઈશ્વરિયા મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી, રાજકોટ.